હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી, જય માતા, હર હર મહાદેવ, હર હર મહાદેવ. જો બધા કહેતા હતા ને કે દીદી તમે પાર્સલમાં શું શું મગાવો હો ને એ તો કહી દો, તો ગઈકાલે પાર્સલ આવ્યું ને પાર્સલ પહેરાઈ ગયું. જો આખું જો મેડમ નું મીડી, તો મેડમ ને આવા બધા પાર્સલ આવ્યા કરતા હોય. અને બીજા પાર્સલ બતાવશું તમને, અમે ઘણી વાર બહાર જતા બધું લે, બધું બતાવશું. અને એક સુવિચાર છે મસ્ત મજાનો, શરમ છે ને બે જ વસ્તુમાં આવવી જોઈએ, એક તો કોઈ નું ખોટું કરવામાં અને એક જૂઠું બોલવામાં. એ બે સિવાય કોઈ પણ કામમાં શરમ ન આવવી જોઈએ. હા, એ બે કામ એવા છે એમાં શરમ આવી જાય, બાકી બધા કામમાં હુકમ. કોઈ કામ નાના મોટા છે જ નહીં, એટલે બરોબર ને? સુવિચાર નો મતલબ સરસ છે. સાચો, સરસ સુવિચાર છે. જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ બેટા. કાલે આપણે છે નિવેદ છે, તો જો આપણે દરાવાનું નહીં હતું, એ બધું પતાવ્યું, દરાવાય દરાય એવા મમ્મી. ઓકે, કાલે શ્રાવણ મહિનાનો સોમવાર હોય ને, પેલો સોમવાર ત્યારે નિવેદ હોય, પણ પેલા સોમવારે પહેલી હતી ને, એટલે અમે બીજા સોમવાર નિવેદ રાખ્યા, બરોબર ને મમ્મી? પહેલી થયા પછી જ નિવેદ થાય બેટા, એટલે મંગળવારે પહેલી કરી, હવે આ સોમવાર આવ્યો ને એટલે હવે નિવેદ કરી નાખ. ઓકે, એટલે પહેલી થયા પછી નિવેદ થાય. હા, એવું મમ્મી બધું શીખડાવે એટલે આપણને ખ્યાલ આવે. ખ્યાલ નો, આપણે તો ખ્યાલ નો હોય એ બાબત નો નિવેદ. એ મને નહોતી ખબર કે પહેલી થયા પછી જ નિવેદ થાય, મને ખ્યાલ નહોતો. તો કઈ વાંધો, નિવેદ પડવાનું આવ્યું આવે એ તો આપણે ચીલો રાખવો જ પડે બધા, એ તો રાખવો જ પડે. નિવેદ માં એમાં વધારે ધ્યાન રાખવું પડે. હાલો બધા, ચોકલેટ ખાવા, ચોકલેટ ખાવા. મેડમ ચોકલેટ ઓછી ખાઈ જો, કોઈ બી ખાતી નથી. કેટલા દિવસ, ઓલી વખતે વૈદિક આવ્યો તો ત્યાં લઈ આવ્યો તો ગિફ્ટ માં એ ચોકલેટ પડી. હા હા, કોકો કરી ઈચ્છા થાય તો વરી ચટર બટર કરીએ, ખવાય ખવાય ખવાય. હવે તો બધું ખવાય, પેલા થોડું કેમ હતું કે આ નો ખવાય ઓલું, પણ હવે તો બધું જ વસ્તુ ખવાય. ક્યારેક ક્યારેક સ્વીટ ખાવાની ઈચ્છા થાય તો સ્વીટ ખાઈ લેવાનું, ખાઈ લેવાનું. બહુ ઓછી ચોકલેટ ખાવાનું, કે ડેરી મિલ્ક ચોકલેટ ફ્રીજ માં પડી હોય અને હું ત્યાં ન ગઈ એવું કદી બન્યું જ નથી. આ દાદી કેવી રીતે ટેસ્ટી. હમણાં બે દી પેલા કે રાતે મને સ્વીટ ખાવાની ઈચ્છા થઈ તો મેડમ શ્રીખંડ લઈ બે ચમચી ખાધો, પણ એમ કઈક તને ક્રેવિંગ થઈ અચાનક જ મીઠું ખાવાની. તો વૈદિક છે ને રક્ષાબંધન માં આવવાનો હોય, મેસેજ આવ્યો. હા, એ કેતો હતો રક્ષાબંધન હું આવીશ, બેન હું સરસ છે, આપણે બધા સેલિબ્રેટ કરશું. હા, આવજે આવજે. આશીષ તમને પૂછ્યું હતું ને કે તમારે કયા એવા વિડીયો જોવો હે કે જે તમને ઈચ્છા હોય ને હાવ નીચે વહી ગયો હોય, તો એમાં એનિવર્સરી ના વિડીયો માં વધારે કોમેન્ટ આવ્યું. અને એમાં એવું હે કે એનિવર્સરી નો જે વિડીયો રહ્યો ને એમાં થોડો આગળ નો અવાજ નીકળી ગયો હે. હા, એ અવાજ નીકળી ગયો, કઈ પણ ઇશ્યુ થી. હા, તો કાઈ વાંધો નહીં, તો આજે છે ને વ્લોગ માં જો બન્યા રહેજો અને વ્લોગ ને પેલા તો લાઈક કરી દેજો. આજે છે ને તમને એટલો પાર્ટ રહ્યો ને કાપીને તમને બતાવવાનો, બરોબર? હા, એનિવર્સરી ટીવી માં આવે તો ટીવી માં, એમાં કનેક્ટ ન થાય તો આપણે લેપટોપ માં બતાવો. ટીવી માં, ટીવી માં જ કનેક્ટ કર નાખશું એટલે દેખાય બધાય ને એનિવર્સરી વાળો વિડીયો આખો, બરોબર? જે આશીષે શાયરી ની જે કીધું તું ને ગઈકાલે શનિવાર હતો ત્યારે લાઈવ નોવા માંડું, તો એમાં ઘણા બધા કે તમે એટલે કઈક કામ કરો, જીજુ તમે એને વારે જ બદલી નાખો, તમારે એને શનિવારે મેળ જ નથી પડતો, તમે એક કામ કરો રવિવારે એને કરી નાખો. એ વાત એ સાચી છે કે શનિવારે એને હમણાં ઘણા ટાઈમ થી મેળ નથી પડતો, હું કરી, પણ રવિવારે ખરેખર મેળ પડે એવું નથી. હે ખુશી, હમણાં થોડું ઘણું શેડ્યુલ આમ તેમ થઈ ગયું, એ શેડ્યુલ ફીક ઓલું થાય ને તો થોડીક વાર લાગશે, બધે કામ વધી ગયા ને એવું બધું થઈ ગયું. જન્માષ્ટમી આવવાની હોય, આઠમો મહિનો સ્ટાર્ટ થાય ને ત્યારથી દિવાળી સુધી મારે બહુ વધારે પડતું વર્ક હોય, ડિઝાઇનિંગ હોય, એટલે બધું ભેગું થઈ ગયું. શનિવાર મેળ ન પડે અમારે, શનિવાર
લાસ્ટ આપણે લાઈવ આવ્યા હતા ત્યારે આપણે એક વાત કરી હતી કે ખુશી વાત કરી હતી કે આપણે એક સરપ્રાઈઝ છે ને ગીવ અવે રાખવું છે. તો એ ગીવ અવે હું રાખું ક્યારે રાખવું ને એના ઉપર હવે ડિસ્કસ કરી લઈએ. કેમ કે ઘણા બધા આપણા વ્યુઅર્સ ત્યારે લાઈવમાં ન જોડાયા હોય તો એમને ન ખબર હોય તો એ બધાને ખબર પડી જાય. હે ખુશી, હા આપણે ગીવ અવે રાખશું પણ હવે કઈ રીતે એમાં ગિફ્ટ કે ઇનામ જે આપણે રાખી કઈ રીતે સિલેક્ટ કરું એ વિચારવાનું છે. હા તો તમે તમારા સજેશન કયો હાલો બધા હે આઈરે શું કરી હગી એમ કઈ રીતે ગીવ અવે અમે રાખી. હા એક એક પર્સન ને અમારા ફેમિલી ફંડ તરફથી ગિફ્ટ જઈશે મસ્ત મજાનું. હા હા જે સિલેક્ટ થાય છે એની હાલ અમે વાતે કરશું. ઓકે સરસ, કઈ રીતે આપણે એનું કરશી ને એ જોવા જેવું છે. ખાલી અમે કન્ફ્યુઝન માં એ છે કઈ રીતે એ સિલેક્ટ કરશું એક પર્સન ને આપણે કઈ રીતનું એ આખું ઓલો રાખશું કોન્ટેસ્ટ કે કયો કઈ ગીવ અવે જીક્યો એ કઈ રીતે એમાંથી સિલેક્ટ કરું ઈજ મેન કન્ફ્યુઝન છે. તો હવે જોઈ અને જેમને નથી ખબર એમને અત્યારે ખબર પડી જશે કે આપણે આ રીતનું ગીવ અવે રાખવું છે. તો બધાય જ્યારે ગીવ અવે ક્યારે કયા વ્લોગમાં અમે કન્ફર્મ ઓલા કરવાના હી એની પહેલા બે ત્રણ દી પહેલા વ્લોગમાં કહેતા જઈશું એટલે બધાયને ખબર પડી જાય ને તમે બધાયને વધારે શેર કરજો એટલે બધાયને ખબર પડી જાય. હા બધાયને ખબર પડવી જરૂરી છે. લાઈવમાં કીધું તું પણ લાઈવમાં બધાય નોય હોય નોય હોય. હા જો તમે આ પેન ડ્રાઈવ ગોતતા તા ને મારા પેલા પેલા ખરીદેલા ઓલા હે ને પછી એટલા સાચવું જ ને એના નામે બધું થઈ જાય. હવે હજી આવ્યું નથી કેટલું નામ આવશે એના નામે હું જોઉં ને કેટલી ખુશી દીદી તમને સોજા આવતા હોય ને હાથમાં તો બ્લડ પ્રેશર ને ચેક કરી લેજો. પણ તમે ઇંજા નતા મારી વાત કે એટલે સોજા આવ્યા જ નથી પણ સોજા પણ મારે હુવા ફેર થઈ ગયો તો આ એટલે બાકી મને રાઈતે મને મારું બીપી એકદમ નોર્મલ નોર્મલ આવે. જ્યારે પણ બીપી ચેક કર્યું એટલે નોર્મલ ના એકય વાર હાઈ નથી આવ્યું એકય વાર લોય નથી આવ્યું નોર્મલ જ બીપી એનું દર વખતે આવે છે એટલે ઈ કઈ ટેન્શન નથી મારે એટલે હારું છે નકર વરી ટેન્શન રહે. અને સોજા એમ સોજા મને તો ખાલી હાથ દબાઈ ગયો તો ને એના માટે બાકી મને પગમાં કેમ એ જ સોજા કઈ એવું આવતું નથી. પછી જોઈ તો પછી તો પછી ની વાત થોડીક વાર આરામ કર લે એટલે તને રેસ્ટ થઈ જાય. બપોરે હુતી હતી હું તો ઉપર હુતી હતી તોય નીંદર આવી ખુશી ગઈ એવું પેટ ભરલો ને પછી નીંદર નો આવે બધા કરતા ઊંધું મારે આજ તો બહુ આવતી હતી નકર તો એટલી આવતી હતી ને કંટ્રોલ જ નથી. હાલો ખુશી હાલો વિડીયો ચાલુ કરશું આપણે એનિવર્સરી વાળો. હાલો હાલો ને જો અમારે ટીવી હે ને પૈડું પૈડું ખરાબ થઈ ગયું. અમે ટીવી કેટલાય દી પછી ચાલુ કર્યું તો આવરી લીટી આવી ગઈ. હે ખુશી ઉપયોગ કરતું રહેવાનું તો એ વસ્તુ ખરાબ ન થાય. આપડે ઓલું જૂનું ટીવી હતું ને એનું કેટલા વાર વાપરું દરરોજ યુઝ થતું એટલે હા આ બીજા એમનો કઈ યુઝ નથી થયું તોય ખરાબ થઈ ગયું. જેટલું નસીબમાં લખેલું છે ને એ બધું તો થઈને જ રહેશે. આ વાત સાચી છે. મેં કોઈ દિવસ વિચાર્યું પણ ન હતું કે મારી લાઈફમાં એવી છોકરી આવશે જે મને આટલો બધો પ્રેમ ને આટલી કેર કરશે.
પેલા નો મોટા. બસ આવી જ રીતે મારી ખુશીની પણ એન્ટ્રી થઈ મારી લાઈફમાં પહેલી વાર તારીખ 9/11/2021. આજે ભલે મારો બર્થડે હોય પણ એનાથી પણ વિશેષ આજનો આ દિવસ છે. હેપી એનિવર્સરી મારી વાલી. અને તને ખબર જ હશે કે હું મારી ફિલિંગ્સ જલ્દીથી શેર કરતો નથી, પણ આજે તને મારી બધી જ ફિલિંગ્સ શેર કરવી છે. આજનો જે આ દિવસ છે ને એ મારા માટે બહુ જ નક્કી છે. આપણા મેરેજને 2 વર્ષ પૂરા થઈ ગયા. ખબર જ ના પડી યાર ક્યારે આટલો સમય વીતી ગયો. જ્યારે તું પહેલી વાર આવી ને ત્યારે આપણે બંને એકબીજાને જાણતા પણ ચાલુ કર્યું હોય મામા જેવા. ધીરે ધીરે આપણે બંને એકબીજાને આંખોમાંથી પડપડ પડ. મારું તો છોડ, મારા મમ્મી પપ્પાના મનની વાત પણ તું જ્યારે સમજે છે ને ત્યારે મને ગર્વ અનુભવ છે કે તું મારી વાઈફ છો. હા આઈ નો કે આપણા બંનેની શરૂઆત બહુ જ અલગ હતી. કુદરતને પણ આ જ મંજૂર હતું. જ્યારથી તું મારી લાઈફમાં આવી છો ને ત્યારથી મારી આખી લાઈફ બદલાઈ ગઈ છે. મને તારી એક વાત બહુ જ ગમે છે. ગમે તેવી પરિસ્થિતિ આવે તો હસવાનું નહીં છોડવાનું. અને અરે બાપરે તારો જે ગુસ્સો છે ને એની વાત જ ના પૂછ. પણ જો તું ગુસ્સો ના કરે ને તો પણ મને ગમતો નથી. સાચું કહું ને યાર તો બધી વાત બધાને હું શેર નથી કરી શકતો. વસ્તુ એક જ એવી પર્સન છો જેને મારી બોલ્યા વગર જ બધી વાત સમજી લીધી. અને હા યાદ રાખજે તારા માટે તારો આશીષ હંમેશા ઉભો છે. બસ તારે જે કરવું હોય ને એ કર. બિન્દાસ જીવ, આઝાદ પંછીની જે મૂળ. હું છું ને તારી સાથે. મારે હવે કઈ જોઈતું નથી, બસ તું મારી સાથે હોય જોઈએ. હું ભગવાન પાસેથી એક જ પ્રાર્થના કરું છું કે હું જીવું ને ત્યાં સુધી તને મારી નજરની સામે રાખે. કેવું તો હજી પણ ઘણું છે અને જો કહેવા બેસીશ ને તો આ રાત દિવસ પણ ટૂંકા પડશે. મને ખબર છે કે આ બધું સાંભળીને તું ઇમોશનલ થઈ ગયો છે. ચાલ બસ કરું છું. હેપી એનિવર્સરી મારી ડિંગલી. અરે જબરદસ્ત હતું ને. બહુ જ મસ્ત એનિવર્સરી એટલે સુપર્બ ગઈ ને. કાંઈ પણ જો ગિફ્ટ હોય ને તો ગિફ્ટ કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી, ગિફ્ટ તો આવતા રહે. પણ જો આવું કઈક ફિલિંગ હોય ને તો આમ આપણને ક્યારેક જોઈને તો આપણને આમ ઇમોશનલ થઈ જાય એવું વસ્તુ થાય થાય થાય. એવો કોક કોક વિડિયો હોય એવો કેટલા યાર તો કેવી રોઈ રોઈ પેપલા પડ્યા જાય એવું થાય. ત્યારે પહેલી વાર જોયું હોય ને ત્યારે વધારે ઇમોશન્સ આવે. તમારે આ જોતું ને પણ નીચે વહી ગયો હતો ને તો મળે નહીં મળે નહીં તો વાલા આજે તમને આમ જ બતાવી દઉં. આ કેવું લાગ્યું તમને આશીષ ની શાયરી કોમેન્ટ કરજો. મને જ ખબર મેં કઈ રીતે ઉતારી હતી. અત્યારે તો એકદમ એક્સપ્રેશન અલગ હોય, વસ્તુ અલગ હોય, બધું એક ફિલિંગ્સ અલગ તરીકે આવે. ત્યારે શું હજી થોડુંક આમ નવું નવું હતું. આપણું લોગિન કેમેરો ફેસ કરવાનું હજી નવું નવું હતું. જો તમને બધાને ખબર પડી ગઈ છે, ઘણા હજી પૂછે ને કે આપણા કેટલા વર્ષ થયા મેરેજ. અમારે 3 વર્ષ પૂરા થઈ છે હમણાં. 1 વર્ષ જૂનો વિડીયો હે. અને હજી હું શું કેવાની હતી કે મને હમણાં લગી તો માઇન્ડ માં હતું, પણ હા જો હમણાં મારો બર્થડે આવે તો સાઈડી વાય ની કઈક નહીં કયો મને. અત્યાર ની વાત ત્યારે હે કઈ કઈ નથી. અત્યારે હું ફ્રી નથી શૂટમાં અને બધામાં. જોઈ 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 આવે હમણાં આવે. અને બર્થડે ની યાર ગિફ્ટ તમે બધા મોકલવા માંડ્યા હોય યાર, બધા ગિફ્ટ નો મોકલો, તમારા બધા નો પ્રેમ મોકલો, બ્લેસિંગ્સ મોકલો. હા બ્લેસિંગ મોકલો, પ્રેમ મોકલો. મારે ઈ જ જોઈએ, બીજું મારે કાંઈ જોઈએ. ઘણા બધા મેસેજ આ દીદી મોકલાવી દીધી અત્યારે કે દીદી તમે હે તમારા બર્થડે દિવસે જ ખોલજો, ત્યાં લગી ન ખોલતા બોલો. એ આવશે ત્યારે તમને કહીશું કોને મોકલાવી. દિવસે ખોલશું ત્યારે બતાવશું તમને બધાને કેટલી ગિફ્ટ આપણી આવી છે. ઓકે શ્યોરલી. મમ્મી ને પપ્પા બે કામ હારું બહાર ગયા ને અત્યારે તમારી એને હજી એક મેમરી શેર કરી લઈ. તમે બધા ઘણાએ કીધું હતું ખુશી, હજી ઘણાએ કીધું હતું કે તમારો પહેલો વ્લોગ બતાવજો. હવે દાંત જ આવે કેમ કે આપણે અહીંયાથી લઈને આયા સુધી ઘણું બધું ઇમ્પ્રુવ થઈ ગયું. ખુશી સ્ટાર્ટિંગમાં વ્લોગમાં હું કેટલા અચકાય આપણે. આપણે હું અડધી કલાક
દાદા તમને બતાવી દઈ, જો ચાલુ કરી દઉં. મોજ કરી આપને હવે અજુગતું લાગે જરાક, એવો લાગે કે આ કેવું બોલતા આપણી સ્પીચ બહુ ફરી ગઈ. 2 કલાક મ્યુઝિકલ છે. હું તો દેખાતો જ નહીં. આશિષ તો આવતા હું સ્ટાર્ટિંગ માં દેખાતો જ નહીં. જો પાછો અમારો વ્લોગ ગમે તો લાઈક કરજો અને વધારે ગમે તો શેર કરજો. મારી ચેનલ ને વધારે ગમે તો અમારી ચેનલ ને શેર કરજો આ વિડિયો ને. થેન્ક યુ યાર, તમે બધાય આવું મે ગોળ ખોપરું કીધું તે તમે લાઈક શેર કર્યા ત્યારે અમે એ પૈસા ને. હા ઈ વાત સાચી હો કે ને. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ને. ઓલવેઝ આપણે આપણી જાતને ઇમ્પ્રૂવ કર્યા ને એ લોકોએ બહુ સપોર્ટ કર્યો આપણા વ્યુઅર્સે બધાય આપને. હા હા ને ઇમ્પ્રૂવમેન્ટ જરૂરી છે બધી વસ્તુમાં. ઇમ્પ્રૂવમેન્ટ જરૂરી છે. હા શીતળા સાતમ આ કરે અમુક ની આજ હોય. આ હા તમને અમારી મોટી હાથમ આવે ને કાનુડા ની ઈ હોય. આપણે તો કાઠિયાવાડ મોરબી સાઈડ મોરબી સાઈડ બધા ઈજ એટલે કાઠિયાવાડ માં આપણે મોટી સાઈડ બધાય ને હેપી શીતળા સાતમ. લેટ થઈ ગયું એક દિવસ લેટ થઈ ગયું તમે જોતા હશે ત્યારે તો વહી ગઈ હશે. એક જ દિવસ હોય ને સાતમ. આપડે કેમ ગમલો આવે નાગ પાંચમ છઠ સાતમ ચોથી ચોથ પાંચમ છઠ સાતમ આઠમ ને નોમ નોમય આપડે એમ નોમ સુધી તો સેલિબ્રેશન હાલતું જોઈએ હજી સુધી. એનું તો ભીમ અગિયાર રસ્તી ચાલુ થઈ ગયું. રક્ષાબંધન 19 તારીખે બરોબર ને 26 તારીખે લગભગ આઈટમ છે એવું કઈ છે તો વાહે વહી તો 6-7 દી જ ને એટલે પછી શું હોય બધું રાંધવાનું પછી ચૂલા નાખી તો પછી બધું કરી એટલે વાર લાગે ને. તો હાલો હજી તો જો અત્યારે બધા નવરા થયા ને હજી એક શૂટ કરવાનું બાકી છે. હજી એક આજે શૂટ છે ને તો લેટ નાઈટ હાલશે. હા તો ચાલો આજનો વિડીયો અહીંયા જઈને કરીએ. તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરી દેજો, શેર કરજો અમારી ચેનલ ને, સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઈટ.